શાળાનું નામ છે વાઘા દેવીયાબેન ભરતભાઈ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી પાતા પ્રાથમિક શાળા. મારા વિભાગનું નામ છે 3 સ્વાસ્થ્ય અને સ્વસ્થતા, અને પ્રવૃત્તિ છે વાયરસોથી બચવા માટેના પગલાં. મારું નામ કરશા આરતી માલભાઈ છે. હું એસટીડી 8માં ભણું છું. હું પાછળથી આવું છું. મારી સ્કૂલનું નામ શ્રી પ્રાથા પ્રાથમિક શાળા છે. મારી વિભાગનું નામ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા છે. આજે તો આપણે જેને ગાયોને લંપી વાયરસ થયો હોય ને એને આ ઇન્દ્રાણાને છે ને આપણે મિક્સરમાં ધર્યો અને આને માથે લગાડ્યું પણ નથી. એમ અલમના આ એનું જ્યુસ છે. આજે ગાયોને લંપી વાયરસ થયો હોય ને એને પીવડાવવાનો. પછી આ છે ગળાનો ઉકાળો અને આ છે ગળો. આમાં ગોળ સાથે મિશ્રણ કરી અને આ ઉકાળો બનાવવામાં આવે છે. જે ગાયોને લંપી વાયરસ થયો હોય એને ઉકાળો પીવડાવવાથી ઝડપથી લંપી વાયરસ થાય છે. અને લંપી વાયરસના 3 પ્રકાર છે. કેપ્રીપોક્સ વાયરસ, ગોડપોક્સ વાયરસ અને સિયોપોક્સ વાયરસ. જેમ કે કેપ્રીપોક્સ વાયરસમાં માખી મસર તથા પશુઓના શરીર પર જોવા મળતા જૂ તથા ઇતરડીથી પણ ફેલાય છે. આ શરીર આ જે વાયરસ ગાયોના શરીરમાં જોવા મળે છે એથી બીજા તંદુરસ્તી પશુઓથી દૂર રાખવા જોઈએ. પશુ ચિકિત્સકોએ જણાવ્યું કે આ ચિહ્નો ગાયોમાં જોવા મળ્યા બાદ 1 અઠવાડિયાની અંદર આ ચિહ્નો જોવા મળે છે. જેમ કે તાવ આવવો, ખાવાનું બંધ કરી દે છે, પશુઓના દૂધ ઉત્પાદનમાં ઘટમાઠી અસરો પડે છે. અને આ મલમ લગાવવાની, આ પીવડાવવાનું આવે આમાં તેલ નાખ્યું ને આ જ્યુસ ઇન્દ્રાના. ધોરણ 5 મારી શાળાનું નામ શ્રી ચંદ્રાવતર્શિમ શાળા. આજની મારી પુત્રી શુદ્ધ અને અશુદ્ધ. આ શુદ્ધ દૂધ છે તેના 2-3 ટીપા થાળીમાં નાખવાથી તે ઘાટું નિશાન છોડે છે અને સહેલાઈથી શકી જાય છે. આ અશુદ્ધ દૂધ છે તેના 2-3 ટીપા થાળીમાં નાખવાથી છોડે છે અને સહેલાઈથી શકી જાય છે. આ શુદ્ધ મીઠું છે તેને પાણી ભરેલા ગ્લાસમાં નાખવાથી તે પાણીમાં ઓગળી જાય છે. આ અશુદ્ધ મીઠું છે તેને પાણી ભરેલા ગ્લાસમાં નાખવાથી તે પાણી ડહોળું થઈ જાય છે. આ શુદ્ધ મરચા પાવડર છે તેને પાણી ભરેલા ગ્લાસમાં નાખવાથી તે ધીરે ધીરે નીચે તળિયે બેસી જાય છે. આ અશુદ્ધ મરચા પાવડર છે તેને પાણી ભરેલા ગ્લાસમાં નાખવાથી તે પાણીનો રંગ બદલાઈ જાય છે. આ શુદ્ધ મધ છે તેને પાણી ભરેલા ગ્લાસમાં નાખવાથી તે સહેલાઈથી નીચે તળિયે બેસી જાય છે. આ અશુદ્ધ મધ છે તેને પાણી ભરેલા ગ્લાસમાં નાખવાથી તેને પાણી ભરેલા ગ્લાસમાં નાખવાથી તે પાણી સાથે ભળી જાય છે. મારું નામ હેતલ પ્રવીણ વાઘેલા છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું શ્રી ઉદુરા પ્રાથમિક શાળામાંથી આવું છું. મારી કૃતિનું નામ છે બેસ્ટ હેલ્થ વિથ યોગાસન. યોગાસન યોગા કરવાથી આપણને ઉપર કાબુ મેળવી શકાય છે, વજન ઘટાડી શકાય છે, યાદ શક્તિ વધે છે, લોહીનું પરિભ્રમણ શુદ્ધ થાય છે. યોગની લોકપ્રિયતા આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ વધારે છે. મને બધા જ યોગ આવડે છે. મને સૂર્ય નમસ્કારના બધા જ મંત્ર આવડે છે. મને સૂર્ય નમસ્કાર પણ આવડે છે. Thank you.
મારું નામ બાબાને નિશા સતીશભાઈ છે. હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું. મારી સારું નામ શ્રી વસંતજી કેરા ઠકરા કા તારા છે. મારું નામ જગદીશ જેકી બાજાસાઈ છે. અમારે અમારા વિભાગ નામ 4. અમારા પ્રોજેક્ટનું નામ છે પરિવહન નાવીન્યમ. અમે આ પ્રોજેક્ટમાં એક ઇન્ડિયો આર્મી બેઝ બનાવેલો છે. તે બેઝમાં અમે ગાડી મૂકેલી છે. તે ગાડી આ સોલ્જર ઉભેલો છે. તેને ચેકિંગ કરે છે. ચેકિંગ કર્યા બાદ સોલ્જર છે સેન્સર બંધ કરે છે અને ગાડી આ સારીથી નીકળી જાય છે. અને આ અમે બીજી ગાડી મૂકેલી છે. તે સોલ્જર તેને ચેકિંગ કરી શકતો નથી અને આ જે અમે સેન્સર લગાવ્યું છે તે ચાલુ છે અને ગાડી પસાર થઈ ગઈ. તેથી આ પુલ જેવું છે તે ઊંચું થઈ જશે અને આમાંથી ધ્વનિ ઉત્પન્ન થશે અને આ લાઈટો ચાલુ થઈ જશે. તેની મદદથી આ સોલ્જરને ખબર પડી જશે કે આ ગાડી આતંકવાદીની હોઈ શકે છે. તેથી ઇન્ડિયા આર્મીનો બચાવ થાય છે. થેન્ક યુ. નમસ્તે, મારું નામ સાહેલ ભરતભાઈ મોટવાડિયા છે. હું શ્રી સુખપુર પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ મોટવાડિયા પ્રતાપ ભરતભાઈ છે. હું શ્રી સુખપુર પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારો વિભાગ 4. વિભાગનું નામ છે પરિવહન અને નાવીન્ય. આ કૃતિ બનાવવાનો વિચાર મને વેકેશનમાં આવ્યો હતો કે જ્યારે આપણે સાયકલ લઈને જતા હોય ત્યારે અચાનક બ્રેક માર્ક લગાવીએ તો પાછળથી આવતા વાહનને ખબર ન પડે અને અકસ્માત સર્જાય. અમારી કૃતિનું નામ છે અકસ્માત સલામત. આ કૃતિનો સિદ્ધાંત છે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ. મોડેલમાં જોઈ શકાય તે રીતે બેટરીના ધનધ્રુને એલઈડી લેમ્પ સાથે જોડવામાં આવેલ છે અને બેટરીના ઋણધ્રુને ધાતુની પિન વડે સાયકલની બ્રેક સાથે જોડવામાં આવેલ છે અને એલઈડીના ઋણધ્રુને તેની સામે જોડવામાં આવેલ છે જેથી બંને ઋણધ્રુ સંપર્કમાં આવે છે અને એલઈડી લાઇટ થાય છે. વિદ્યુત પરિપથ ખુલ્લો જોડવામાં આવેલ છે. જ્યારે બ્રેક લગાવવામાં આવે ત્યારે બ્રેક વાયરના છેડા પાસે આવેલી ધાતુની પિન તારના સંપર્કમાં આવે છે. આમ પરિપથ બંધ થાય છે અને સાયકલની પાછળના ભાગમાં લાઇટ થાય છે જેના લીધે પાછળથી આવતા વાહન ચાલકને ખબર પડશે કે સાયકલ ધીમી કે ઊભી રહી છે. પરિણામે અકસ્માત થતો અટકી જાય છે. અમારો વિભાગ છે 4. અમારી કૃતિનું નામ છે સોલાર રોપે. આપણે બધા રોપેથી પરિચિત છીએ. આપણે જોયેલા રોપે ઇલેક્ટ્રિકથી 3 ફેઝથી એટલે 3 ફેઝથી ચાલતા હોય છે. અમે આજ નવીન રીતે રોપે બનાવ્યું છે જે સોલારથી ચાલતું હોય છે. કેટલાક સાધનો સોલારથી ચાલે છે એટલે ઈંધણનો પણ બચત થાય છે. અમે પણ વિચાર્યું છે કે આ રોપેને સોલારથી ચલાવીએ તો ના ચાલે એમ વિચારે અમે આ મોટા સોલાર રોપેનો નાનો ડેમો બનાવ્યો છે. ઓરત પાસેની પુષ્કળ જમીનમાં આ સોલરને રાખી શકાય છે જે સૂર્યપ્રકાશથી ચાર્જ થઈ અને આ રોપે ચાલશે. મારું નામ છે રોહિત અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મેં અને રોનકભાઈ બનાવ્યું છે સોલાર રોપ. નમસ્કાર, મારું નામ મોટેજ હર્ષ કેચુભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાના શ્રી આંબાનું પ્રાથમિક શાળા છે. નમસ્કાર, મારું નામ વડોદરા હેમંત રામભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમારી આ કૃતિ માં જ્યારે વાહનનો બ્રેક મારવામાં આવે ત્યારે તે બ્રેક લાગતા ઊંચા વેઠવાઈ જાય છે. ત્યાં કોઈ મોટર જેવી વ્યવસ્થા કરવામાં આવે તો તેમ વધુ તે ઊર્જાનો ઉપયોગ કરી શકાય છે. તેવી રીતે આ વાહનનું ટાયર છે આ મોટા છે અને બ્રેક વેટ છે. તેનો ઉપયોગ સ્ટોરેજ ઉર્જા તરીકે થઈ શકે છે અને વાહનમાં પેટ્રોલ ડીઝલનો બચત થઈ શકે છે અને પ્રદૂષણ ઓછું થઈ શકે છે.
રોપાય છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કોઈ પણ વૃદ્ધ કે અશક્ય લોકોને ઝીબ્રા ક્રોસિંગ કરવામાં તકલીફ ન થાય તથા એક્સિડન્ટ ઓછા થાય તે માટે આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. જ્યારે કોઈ વાહન અહીંયાથી નીકળે ત્યારે આ ફાઇટ બંધ થઈ જાય છે ત્યારે બંધ થઈ જાય છે અને આ ઝીબ્રા ક્રોસિંગ ફરવામાં ફરે છે. આ શેરો કહે તમારું નામ? મારું નામ કારણે મિતાલી ભરતભાઈ છે. હું શ્રી સૂર્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ અણિતા ભરતભાઈ છે. હું શ્રી સૂર્ય પ્રાથમિક શાળા ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમે આકૃતિ બનાવેલ છે. આકૃતિનું નામ હાઇડ્રોલિક પુલ છે. આકૃતિ વિભાગ 4 પરિવહન અને નાવીન્યમાં આવે છે. અમે આ વિભાગ વગેરેનો ઉપયોગ કરેલ છે. આકૃતિનો હેતુ વાહન વ્યવહારને સરળ બનાવવાનો છે. આકૃતિની રચના અમે થર્મોકોલની શીટ દ્વારા કરી છે. આકૃતિમાં થર્મોકોલની શીટના એક ટુકડો લઈ અને તેનું પ્લેટફોર્મ બનાવ્યું. ત્યારબાદ તેના પુલમાં 2 ટુકડા લીધા અને 4 ટુકડા લીધા. તેથી આ બધા ટુકડાને જોડીને આ પુલ તૈયાર કરેલ છે. નમસ્તે, મારું નામ ઓડદરા આરતીબેન જસાભાઈ છે. હું શ્રોડે સંસાર નંબર 2 ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી કૃતિનું નામ છે ફિબોનાકી સિરીઝ એન્ડ ગોલ્ડન રેશિયો. અમારા વિભાગનું નામ છે વિભાગ 5B આપણા માટે ગણિત. હવે આપણે વાત કરીએ ફિબોનાકી શ્રેણીની. ફિબોનાકી શ્રેણી શું છે? આ એક એવી શ્રેણી છે જેમાં બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો લેવામાં આવે છે. જેવા કે આપણે 0 અને 1 પછીની સંખ્યા મેળવવા માટે આપણે 0 અને 1નો સરવાળો કરવો પડે. 0 અને 1નો સરવાળો કરવાથી આપણે 1 જવાબ મળે. આવી જ રીતે આગળની સંખ્યા મેળવવા માટે પહેલાંની બીજી સંખ્યાઓનો સરવાળો કરતું જવાનું છે. આવી રીતે ફિબોનાકી શ્રેણી બતાવી. હવે આપણે વાત કરીએ ફિબોનાકી શ્રેણીના સામાન્ય સ્વરૂપની. FN બરાબર FN-1 FN-2 આ છે ફિબોનાકી શ્રેણીના સામાન્ય સ્વરૂપનું સૂત્ર, જ્યાં એનની કિંમત શું મૂકવામાં આવે? એનની કિંમત એન કરતાં મોટી લેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ફિબોનાકી શ્રેણીના. ફિબોનાકી શ્રેણીની શોધ કોણે કરી? તો લિયોનાર્ડો ધ ફિબોનાકી, લિયોનાર્ડો ધ બોનાકી અથવા કહી શકીએ કે લિયોનાર્ડો ધ પિસાનો. આ ત્રણેય નામ એક જ ગણિતશાસ્ત્રીના છે જેણે ફિબોનાકી શ્રેણીની શોધ કરી હતી. એમનો જન્મ 1170માં થયો હતો અને એમનું અવસાન 1250માં થયું હતું. તો ચાલો હવે આપણે ફિબોનાકી શ્રેણીનો ઇતિહાસ જોઈએ. લિયોનાર્ડો ધ પિસા ગણિતશાસ્ત્રનો પ્રખર અભ્યાસ હતો. તેમનો જન્મ 1170માં ઇટાલીના પિસા નગરમાં થયો હતો. તેમના પિતાનું નામ બોનાકી હતું. માટે વખત જતાં તે પોતે ફિબોનાકી નામે ઓળખવા લાગ્યા. તેના ઘર પછવાળ મોટા જારીદાર બાજરામાં કેટલાક સજલા રાખ્યા હતા. એક વખત તેના મગજમાં એક એવો સવાલ આવ્યો કે ધારો કે નર અને માદા એમ બે સજલા પોતાના જન્મ પછી 2 મહિને 2 બચ્ચાને જન્મ આપે છે તો એક વર્ષ બાદ બાજરામાં સંખ્યાની કુલ સંખ્યા શું હશે? જેના પરથી ફિબોનાકી શ્રેણી પ્રથમવાર તેના દ્વારા ઉપયોગમાં લેવાય છે. આપણી પાસે એક મહિના છે અને એક સાઈડ સસલાની જોડીઓ છે. આપણે પહેલા મહિને આપણી પાસે એક જોડી હતી, પછી તો એક સંખ્યા થઈ. બીજો મહિનો અને એક બચ્ચાને જન્મ 2 બચ્ચાને જન્મ આપ્યો એટલે બીજા મહિને 2 બચ્ચાની જોડ થઈ.
આવી રીતે આ પુખ્ત આ ત્રીજા મહિને એક બચ્ચાને જન્મ આપે છે તો ત્રીજા મહિને ત્રણ બચ્ચા થાય છે. આવી જ રીતે ફિબોનાકી નંબર્સ પ્રમાણે આ સસલાને બચાવની જોડ થાય છે અને આખા વર્ષમાં કુલ 377 સસલા થઈ જાય છે. મારું નામ ગોઢવાડિયા વેજા છે. મારી સ્કૂલનું નામ ગોઢવાડા કુમાર પેસેન્જર વાળા છે. અમે આ સ્થાન કિંમત ઘડિયા લઈને આવ્યા છે. આ રીતના અમે તે 3 રકમના ઘડિયા આપણે સહેલાઈથી બનાવી શકીએ. આપણે 348 છે તો 300 વત્તા 50 એટલે 350, તેમાંથી -2 કરીએ એટલે 348 જવાબ આવી જાય. તો પછી 1000નું 0 મૂકું, 100નો તગડો મૂકો, 10 નો 50 એટલે પહેલો અંક એટલે 5 મૂકો અને 1 અંકનો બગડો મૂકો. તો 348 1 348 એ તો આપણે ખબર જ છે. 348 2 તો 8માંથી 2 કાઢીએ તો 6 વધે, 4માં 5માં 4 નાખીએ એટલે 9 થાય, 3ને 3 6 થાય. આ રીતના 348 2 696 આ રીતના આપણે 3 રકમના ગમે તે ઘડિયા સહેલાઈથી બનાવી શકીએ. અને આમાં આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે 5થી ઉપર રકમ ના જ આવી જોઈએ, નહીં કે દાખલો થાય તો તેમાં વધારે દસ્તાને વધી લેવા પડે. વિદ્યાર્થીઓએ આવી પ્રારંભિક પરીક્ષા આપવી ફરજિયાત થઈ ગઈ છે.
તેથી દરેક વિદ્યાર્થી આવી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે ગણિત વિષયની જુદી જુદી પદ્ધતિઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતો હોય છે. આવી પરીક્ષાઓમાં સામાન્ય રીતે તારીખ, વાર અને કેલેન્ડરને લગતા પ્રશ્નો પણ પૂછાય છે, જેને સરળતાથી હલ કરવા માટે અહીં એક ખૂબ જ સરળ રીત દર્શાવી છે, જેના દ્વારા આપણે ગમે તે તારીખ કયો વાર હતો તે ખૂબ જ સરળતાથી કહી શકીએ છીએ. આ માટે અહીં એક ગાણિતિક મોડલ દર્શાવેલ છે. દાખલા તરીકે આપણે જોઈએ તો તારીખ 15/1947 એ તારીખે કેવો વાર છે એ જોવા માટે આપણે 3 કોડનો ઉપયોગ કરવાનો છે, મંથ કોડ, સેન્ચુરી કોડ અને ડે કોડ, જે અમે તમને હમણાં બતાવ્યું. હવે આ તારીખ છે તેમાં પહેલા આપણે 15 લખી નાખશું. 8 એટલે ઓગસ્ટ મહિનો કહેવાય, તે માટે આપણે મંથ કોડનો ઉપયોગ કરીશું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. ઓગસ્ટને 3 કોડ છે જે આપણે 3 લખ્યા. પછી 1947 એમાં આપણે સેન્ચુરી કોડ જોવાનો. 1900 થી 1999 ની વચ્ચે 1947 આવે છે અને તેનો કોડ 0 છે એટલે આપણે અહીંયા 0 લખશું. પછી 47 ને એમને 47 જ લખ્યા. પછી 47 ભાગ્યા 4 કરવાના છે, 4 વસ્તે 11/44 આપણને 11 જવાબ મળ્યો એટલે આપણે અહીંયા 11 લખ્યા. પછી આ પાંચેય સંખ્યાનો સરવાળો કરવાનો જે 14 થાય છે. 14 ને 10 સાત કરવાના કે 11/4 7/10 આપણને 6/6 મળી. 6/6 મળી એટલે આપણે ડે કોડમાં જોવા. આપણને અહીંયા 6 એ શુક્રવાર બતાવેલ છે તેથી આ તારીખે શુક્રવાર હશે. સૌ પ્રથમ 1 થી 14 સુધીની કોઈ પણ એક સંખ્યા તમે ધારો, તમે ધારેલ સંખ્યા હું તમને કઈ બતાવીશ. ધારી લીધી આમાં છે, હવે ગણિત નંબર 2, ગણિત નંબર 2. હવે તમારે 1 થી 27 સુધી કોઈ પણ સંખ્યા ધારી લો, એ સંખ્યા હું તમને ઝડપથી કઈ બતાવીશ. 1 થી 27 સુધી. 27 ધારી લીધી. 1 મિનિટ. હા, આમાં છે. હા, આમાં છે. હા, આમાં છે. હા, આમાં છે. ના, આમાં છે. ના, આમાં છે. ના, આમાં છે. ના. 13. ભગવાન ને ઇતની સારી ચીજે બનાઈ હૈ તો એને કુછ ના કુછ મેજરમેન્ટ લિયા હોગા જો થા 1.61 અપ્રોક્સ જિસકો ગોલ્ડન રેશિયો યા તો ડિવાઇન પ્રપોર્શન કે ઉસસે ટર્મ કિયા થા તો इसमें हम लोग उसको भगवान की छाप कहा जाता है इसकी वजह से. तो अब हम जानते हैं व्हाट इज फिबोनाची सीरीज. आइए जानते हैं फिबोनाची सीरीज क्या होता है. फिबोनाची सीरीज बेसिकली एक गोल्डन स्पिरल होता है जिसको हम सर्कुलर आर्क से क्रिएट करते हैं. तो जब आप सारे पिक्चर्स देख सकते हैं जिसमें एक ऐसा शेप बन रहा है वो क्यों है, क्योंकि फिबोनाची सीरीज इसमें अप्लाई हो रहा है. जैसे कि ये फ्लावर है, मोनालिसा का ये पेंटिंग है, ये हरिकेन्स है और ये सनफ्लावर है.
तो हम देख सकते हैं कि फिबोनाची सीरीज में तो विश्व की सबसे छोटी चीज अभी हम उसे कहते हैं एटम्स से लेके एडवांस गैलेक्सीज का पिक्चर भी है तो उसका हम यूज करते हैं। फिबोनाची सीरीज का फर्स्ट इन्वेंशन लियोनार्डो पिसा नाम के एक मैथमेटिशियन थे उन्होंने किया है और ये पहले रैबिट की जो पॉपुलेशन थी उसको काउंट करने के लिए यूज किया जाता था। इधर हम फेमस लोगोस पेप्सी के ट्विटर के गूगल के देख सकते हैं एंड स्कल हमारी खोपड़ी तितली गैलेक्सी आम लाइक हमारा ये ईयर सब का है। तो अब हम लोग देखेंगे पिंगल एस्ट्रैक्ट। तो पिंगल एस्ट्रैक्ट करते हैं हमारे एक महान गणित के ये थे ऋषि उन्होंने आचार्य पिंगला करके उनकी तस्वीर है ऋषि पिंगल की उन्होंने ये पिंगला ट्रायंगल इन्वेंट किया था। वेस्टर्न वर्ल्ड में कहा जाता है कि ये पास्कल ने इन्वेंट किया था उसके पीछे अलग स्टोरी है बट ये हमारे ऋषि पिंगल ने इन्वेंट किया था। इसको मात्रा मेरू के नाम से भी कहा जा सकता है जिसका अर्थ होता है ताल का पर्वत। तो ये उन्होंने ट्रायंगल इन्वेंट किया था। अब ये फिबोनाची सीरीज से कैसे कनेक्ट होगा अगर हम लोग एक लाइन में एक एंगल में उसकी लाइंस बनाए तो हमें जो भी नंबर्स मिल रहे हैं वो फिबोनाची सीरीज के नंबर और इसी के बेस से हमने ये वर्किंग मॉडल बनाया है जिसका हम लोगों ने चार फिबोनाची सीरीज का यूज किया है जिसमें आप कंसीडर कर सकते हैं प्लस नंबर फर्स्ट नंबर अर्थ वॉल्यूम एंड गोल्डन रेशियो। और हमने चार मैजिक यूज किए हैं जो है ऐड एंड मल्टीप्लाई डिवाइड स्क्वायर और नेचर। ये हमारा वर्किंग मॉडल है स्पिन द व्हील और इसमें हम लोगों ने मैक्सिमम जो इको फ्रेंडली मटेरियल जैसे कि कार्डबोर्ड है पेपर्स है वुड है वो सब यूज किया और નમસ્તે મારું નામ સુખડિયા જયેશભાઈ છે હું શ્રી રૂપાલ બાકનિયા સારામ ધોરણ સાતમાં અભ્યાસ કરું છું। નમસ્તે મારું નામ રાજગુરુ ભૂમિ છે હું શ્રી રૂપાળી બાકનિયા શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું। આજની અમારી કૃતિનું નામ છે ખૂણા અને પ્રકાર। એક જ બિંદુમાંથી ઉદ્ભવતા બે કિરણો ભિન્ન કિરણો દ્વારા રચાતી આકૃતિને ખૂણો કહે છે। ખૂણાઓને સામાન્ય રીતે છ પ્રકાર પાડવામાં આવે છે સંપૂર્ણ કોણ કહે છે। આ મોડેલ ની મદદથી આપણે સરળતાથી અને રમતા રમતા ખૂણાઓના પ્રકાર શીખી શકીએ છીએ। ધારો કે કોઈ બાળકને જાણવું છે કે 90 અંશનો ખૂણો ક્યાં દર્શાવી શકે છે તો આપણે આ મોડેલ દ્વારા 90 અંશનો ખૂણો દર્શાવી શકીએ છીએ અને 90 અંશના ખૂણાને શું કહે તો કે એને કાટકોણ ખૂણો કહેવાય છે। આવી જ રીતે આપણે બાળકોને સંપૂર્ણ ખૂણા સુધી તેની ખૂણાઓની સમજ મેળવી શકે છે। મારું નામ ઓળેદરા મીના છે અમારી શાળા નામ છે શ્રી દેગમ શાળા નંબર 2 અમારી કૃતિનું નામ છે મેથેમેટિક્સ અમારી કૃતિનો વિભાગ છે 5B। હવે સામાન્ય રીતે સૂત્રો યાદ રાખવામાં કંટાળો આવે છે અને અણગમો હોય છે કોઈ મુશ્કેલ બતાતા હૈ કોઈ આસાન સમજતા હૈ મેથ સબ્જેક્ટ હૈ એસા જિસમે હર કોઈ ડરતા હૈ ઇસમે રાસ હૈ એસા લો મેં બતાતી હું આપકો જો રટતા હૈ વો રોતા હૈ લેકિન જો સમજતા હૈ વો હસતા હૈ। અમારી આકૃતિનો ઉપયોગ પણ કંઈક આ જ છે સૌપ્રથમ યુલરનું સૂત્ર સમજી અને આગળ આપણે સમજતા જઈએ। હવે આ છે લંબઘન એની ધાર જેને ઇંગ્લિશમાં એજ કહેવાય છે તે જોઈએ તો તે છે 12। હવે ફલક જેને ઇંગ્લિશમાં ફેસ કહેવાય છે તે જોઈએ 6। હવે શિરોબિંદુ જેને ઇંગ્લિશમાં વર્ટેજ કહેવાય છે તે છે 8। હવે તેને સૂત્રમાં ગુપ્ત જોઈએ તો એસ વત્તા વી એટલે કે 6 વત્તા 8। હવે ઈ વત્તા 2 એટલે કે 12 વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ 14 થાય છે। અહીં આ યુલરનું સૂત્ર સાબિત થાય છે। હવે આ મોડલ જુઓ છે દશાંશ સંખ્યાવાચક મોડલ છે। ગુજરાતીમાં કહેવા જઈએ તો પોઈન્ટવાળી સંખ્યાઓનું વાંચન જ્યારે વિદ્યાર્થીઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવડતા હોય છતાં તેઓ જ્યારે પોઈન્ટવાળી સંખ્યાઓમાં આ જ વસ્તુ કરવા જાય છે ત્યારે તેઓને દશાંશ સંખ્યા વાંચતા ન આવડતી હોય તેવું પણ બની શકે છે અને દશાંશ સંખ્યા
ગુણાકાર ભાગાકારમાં પણ પ્રોબ્લેમ થતી હોય છે. આ મોડલ એક ખાસ દશાંશ સંખ્યાના વાંચન માટે બનાવવામાં આવેલું છે. દશાંશ સંખ્યાના વાચન માટે આપણે સૌ પ્રથમ તેની સ્થાન કિંમત જાણવી અતિ આવશ્યક છે. દશકના સ્થાન પર છે 4, એકમના સ્થાન પર છે 4, દશાંશના સ્થાન પર છે 4, શતાંશના સ્થાન પર છે 4 અને સહસ્રાંશના સ્થાન પર છે 5. તો આપણે તેને વાંચીએ તો 44.445 થશે. હવે આ જો હરોળને ફેરવતા જતા તો વાંચીએ તો 45.545 થશે. હવે આ હરોળને ફેરવતા જતા આમાં દશાંશ સંખ્યાના વાંચન માટે ખૂબ જ સારી પ્રેક્ટિસ આપી શકાય છે. અમારા આ પ્રોજેક્ટનું નામ છે ફિલ્ટર ઓફ મેથ. મારી પાસે 1-100 કાર્ડ છે. તેની પર ઓડ ફિલ્ટર મૂકવાથી 1-100 આવતી એકી સંખ્યાઓ જોવા મળશે. હવે આવશે પ્રાઇમ ફિલ્ટર. પ્રાઇમ ફિલ્ટરના ઉપયોગથી 1-100 આવતી અવિભાજ્ય સંખ્યાઓ જોઈ શકાય છે. હવે છે મલ્ટીપલ ફિલ્ટર. મલ્ટીપલ ફિલ્ટરના ઉપયોગથી 4 અવયવીઓ જોઈ શકાય છે. હવે છે ઇવન ફિલ્ટર. ઇવન ફિલ્ટરના ઉપયોગથી 1-100 અંદર આવતી એકી સંખ્યાઓ જોવા મળશે. જો આ છે ભાગાકારનું મશીન, આ છે ભાજ્યની હરોળ, પછી આ છે રકમ બોક્સ, આ છે ભાગફળ બોક્સ અને આ છે શેષ બોક્સ. તો અત્યારે આપણી રકમ છે 19/6. 19 એ ભાજ્ય છે અને 6 એ ભાજક છે. આપણે 19 ચીક લીધી અને પહેલી જે ભાજ્યની હરોળ છે તે આપેલા સંખ્યાઓના પાસે છિદ્ર છે તેમાં ખસેડી દીધેલી છે. આપણે 19 સુધી સંખ્યાઓ ઘૂસેલી છે. હવે ભાજક છે 6, એટલે કે 6 ના જૂથ બનાવતા ભાગફળના હરોળમાં આપેલી યાદીમાં ભરાવતા જઈશું. જેથી આપણે 6-6 જૂથ બનાવશું. 1, 2, 3, 4, 5 અને 6. આ પહેલી 6 સ્ટીક એ પહેલી યાદીમાં મૂકીશું. 1, 2, 3, 4, 5 અને 6. આ બીજી 6 સ્ટીક એ બીજી યાદીમાં મૂકીશું. 1, 2, 3, 4, 5 અને 6. આ ત્રીજી 6 સ્ટીક એ ત્રીજી યાદીમાં મૂકીશું અને આ એક સ્ટીક બચે છે જે આપણે ચોથી યાદીમાં મૂકશું. તમે જોઈ શકો છો કે 6-6 જૂથ બનાવતા આપણે 3 પ્યાલીઓ ભરાઈ ગયેલી છે, પરંતુ ચોથી પ્યાલીને માત્ર એક જ સ્ટીક મળેલી છે. તેથી તે આપણું શેષ થશે 1, કેમ કે ચોથી પ્યાલીને માત્ર એક જ સ્ટીક મળેલી છે. હવે આપણી 3 પ્યાલીઓ ભરાવતા ભાગફળ થશે 3. હવે આપણે આ મોડલ પર થોડી નજર નાખીએ. અહીંયા તમે જોઈ શકો છો કે અરેખીય બિંદુઓની સંખ્યા છે 2. તો 2 અરેખીય બિંદુઓમાંથી આપણને રેખાખંડ મળશે 1. હવે તે જ રીતે આપણે જોઈએ તો અહીંયા અરેખીય બિંદુઓની સંખ્યા એ 3 છે. તો અહીંયા આપણે રેખાખંડ બનાવવા જઈએ તો 1, 2 અને 3 રેખાખંડ બનશે. હવે તેવી જ રીતે 4 અરેખીય બિંદુઓનું પણ જોઈએ. રેખાખંડ બનશે. હવે તમે શું કહી શકો છો કે 10 અરેખીય બિંદુઓમાંથી કેટલા રેખાખંડ મળશે? આ મુશ્કેલ. જેમ અરેખીય બિંદુઓની સંખ્યા વધતી જાય છે તેમ તેમ ગણતરી કરવી એ થોડી મુશ્કેલ થતી જાય છે. તેથી જો આપણે અહીંયા સૂત્ર છે n(n-a)(2), આ સૂત્ર મુજબ અહીં n એ અરેખીય બિંદુઓની સંખ્યા દર્શાવે છે. તો આપણે તે 10 કરવા જતા આ પ્રમાણે કંઈક ગણતરી થઈ શકે છે. 10-10(1)(2). હવે 10માંથી 1 બાદ કરતા 9 મળે એટલે 10 × 9 કરો અને 2. તેથી 10 × 9 કરતા આપણને 90 મળે અને 2. 90 અને 90 ને 2 વડે ભાંગતા આપણને 45 મળે. તેથી અહીંયા આપણને 45 રેખાખંડ મળશે. શું નામ છે આપનું? મારું નામ સાગર સામંતભાઈ છે. હું 7 અભ્યાસ કરું છું. મારી શાળા શ્રી શિષ્ય પ્રસિદ્ધ શાળા છે. આ પ્રોજેક્ટમાં અમે એવું બતાવ્યું છે કે આગ લાગે ત્યારે કેવી રીતે નિયંત્રણ કરી શકાય તેને માટેના આઈડિયા રજૂ કરીએ છીએ. પાઇપ દ્વારા દરેક રૂમમાં કનેક્શન આપ્યું છે. સેન્સર દરેક રૂમમાં ગોઠવાયેલું છે. કોઈ પણ સંજોગમાં આગ લાગે ત્યારે સેન્સર ગરમ થાય છે, તેને ઓટોમેટિક પાણીની મોટર ચાલુ થાય છે અને રૂમમાં સ્પ્રે થતાં આગ બુઝાઈ જાય છે. સેન્સર દ્વારા
સ્ટ્રીટ લાઇટ વર્કિંગ મોડેલ. સોલર પ્લેટ દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. વીજળી દ્વારા મોટર ચાલુ થાય છે. મોટર દ્વારા પાણી ખેતર સુધી પહોંચાડવા મદદ કરે છે. અને સોલર પ્લેટનો એ ઉપયોગ છે કે સોલર પ્લેટથી વીજળીને બચત કરી શકાય છે. અને વીજળી બચત થઈ તો વધતી વીજળીને આપણે વીજ કંપનીને વેચીને એનો ફાયદો પણ મેળવી શકાય છે. અને આ પવનચક્કી છે. શાંતિપૂર્વક સાંભળો. આ મિની પ્રોજેક્ટમાં જ્યારે બેટરીનો પ્રકાશ આ સ્લીટ પર થઈ અને બિલરી કાચમાં જાય તે પડદા ઉપર પડે ત્યારે તે ચિત્ર મોટું અને સ્લૂટ દર્શાવવામાં આવે છે. તે બાળકો સારી રીતે નિહાળી શકે છે. મેં વેબસાઇટમાં આવું તો તમને એમાં દેખાશે. આ મોટી જેમાં અહીંયા જ્યારે કેરીઓ આપણે ઉલટી રાખે ત્યારે વાર કેરી સીધી દેખાય છે. મારું નામ છે વર્માની સંજયભાઈ. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી સાધન વિદ્યાસાગર શાળા. અમારું પ્રોજેક્ટનું નામ છે આશિષ્ટાનો પ્લેન. આજે અમારે શાળાને તો ખબર ન હોય કે અવરોધ આવે તો એના માટે પ્રોજેક્ટ બનાવેલું છે. અમે એના અલ્ટ્રાસોનિક સેન્સર, માઇક્રોકન્ટ્રોલર અને બઝરનો ઉપયોગ થાય છે. અલ્ટ્રાસોનિક સેન્સરના ધ્વનિ તરંગો નીકળતા રહે છે અને અવરોધ આવતા અથડાય છે. પછી માઇક્રોકન્ટ્રોલર એને રિસીવ કરી લે છે
પછી બઝર ને મોકલે છે, બઝર વાગે એટલે આધા માણસો ને ખબર પડે છે કે સામે ઓળો છે, એટલે બીજો રસ્તો પસાર કરી અને તે સ્વની ગ્રહ બની શકશે. મારું નામ પુરુષોત્તમ દર્શનભાઈ છે, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ શ્રી વિંઝરાણા પ્રાથમિક શાળા છે. આ પ્રયોગનું નામ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. અહીંયા ગટરનું બંધ પાણી આવેલું હોય છે, ત્યારબાદ તેને રિસીવિંગ ટેન્કમાં સંગ્રહ કરવામાં આવે છે, ત્યારબાદ તેને સ્વિમિંગ એન્ડ બ્લીચ ચેમ્બરમાં દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ ત્યાં નાની જાળી રાખેલું હોય છે, જેનાથી ત્યાં પાણીમાં અશુદ્ધિઓ ભરાઈ જાય છે. ત્યારબાદ સ્વિમિંગ ટેન્કમાં સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ ડ્રેનેજ સેડિમેન્ટેશન ટેન્કમાં દાખલ કરવામાં આવે છે, જેમાં અશુદ્ધિઓ થઈ જાય છે. રાખેલો હોય છે જેથી ઓર્ગેનિક કચરો અલગ થઈ જાય છે. ત્યારબાદ આ પાણીને સેકન્ડરી સેડિમેન્ટેશનમાં દાખલ કરવામાં આવે છે, જે મોટે ભાગે શુદ્ધ પાણી હોય છે. પછી તેને ફિલ્ટરેશન ચેમ્બરમાં દાખલ કરવામાં આવે છે, જેથી પાણી ફિલ્ટર થઈને વધુ શુદ્ધ થાય છે. આખરે આ પાણીને ડિઝિન્ફેક્શન ચેમ્બરમાં દાખલ કરવામાં આવે છે, જે બેક્ટેરિયા વાયરસ જેવા સૂક્ષ્મકણોનો નાશ કરવામાં આવે છે. આખરે આ પાણી ફિલ્ટર